આ આગ, આ ધુમાડો કોણે લગાવી? આગ ક્યાંથી આવે છે? ધુમાડો આ પ્રશ્ને પાલીતાણાના નાની માળ ગામના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. છેલ્લા બે દિવસથી આ લીમડાના વૃક્ષમાંથી અવિરત ધુમાડો નીકળી રહ્યો છે, પરંતુ આ ધુમાડો કેમ અને ક્યાંથી આવે છે તેની કોઈને ખબર નથી. લવિંગિયા મહારાજના સમાધિ સ્થળ પર ઉભેલા આ વૃક્ષમાંથી ધુમાડો નીકળતા લોકો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. બે વાગ્યાનું આમાં અગ્નિ શરૂ છે અને ફાઈટર વાળા આવ્યા હતા પાલીતાણાની ટીમ, અને એને બહુ મહેનત કરી પણ કાંઈ ફેર પડ્યો નથી, અને હજી આ બધી ડાયો મળે ધોવાડા અને અગ્નિ નીહરે છે. નાનીમાળ ગામના દુધાડ રોડ પર આવેલા આ વૃક્ષનું મહાત્મ્ય પહેલેથી જ છે, કારણ કે આ વૃક્ષ નીચે જ લવિંગિયા મહારાજની સમાધિ આવેલી છે, જેમાં લોકોને અપાર શ્રદ્ધા છે. ત્યારે તેમના સમાધિ સ્થળે ઉભેલા 500 વર્ષ જૂના વૃક્ષમાં આગ લાગતા લોકો ચિંતામાં મુકાયા હતા. પહેલા પાણી છાંટી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ફાયર બ્રિગેડને બોલાવી આગ બુજાવી, પરંતુ ધુમાડો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. એટલે આ ધુમાડા બંધ થતા નથી. ફાયર બ્રિગેડ વાળા આવ્યા એનથી પણ બંધ ન થયા. એ જેમ પિસકારી મારે ત્યાં આમાં ભડકો તાપ થાય છે, એટલે એ પાછા ચાલ્યા ગયા. એ કે આનું ગમે તમે કાંક કરો, એ કે એમ કહીને જતા રહ્યા. આમ હાલ સુરત છું, અત્યારે અહીંયા નાનીમાળ ગામ આવ્યો છું. નાનીમાળની આ ઘટના બની છે કે લીમડો છે કે વર્ષો જૂનું, કે 300 વર્ષ પહેલાં કોઈ અમારા હળવા નથી કહેતા કે આ લીમડો નાનો હતો કે આમ હતું, પણ વર્ષો પહેલાંનું જૂનું ગામ પહેલાંનું આ થાન છે, અને આ માટીમાં થઈ ગયા છે. લવિંગર દાદા હાલની તકે કોઈ માનતા કરે છે કે ગમે તે કે ઢોરને ખરવા છે હોય એક શ્રી પણ વધારી નાખે એટલે તરત સારું થઈ જાય છે. લીમડાના વૃક્ષમાં આગ લાગવી, સતત ધુમાડું નીકળવું, આ ઘટના અસામાન્ય લાગતા લોકોના મનમાં એક અલગ જ આસ્થાએ ઘર બનાવી લીધું છે. કેમ કે આ ઘટના પાછળ કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે તે કોઈને ખ્યાલ નથી, જેથી આ સવાલનો જવાબ મેળવવા માટે જ લોકોમાં કુતૂહલ સર્જાયું છે. અજિત ગઢવી, TV9 ભાવનગર. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.